વિધાનસભામાં કોંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માંગ કરી. ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહારો. જે પણ બજેટ વપરાય છે એ ચોક્કસ વર્ગ ને વિસ્તાર માટે વાપરે છે, કે આ ગરીબ વિરોધી સરકારે એનો અસ્વીકાર કર્યો છે. પણ આવનારા સમયમાં ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થાય, જે પણ વંચિત જાતિઓ છે, વંચિત સમૂહો છે, જેનો અધિકાર છે સંસાધનો ને બજેટ પર પૂરતો એનો સપ્રમાણ એનો હિસ્સો મળે. જિસકી જીતની વસ્તી ભારી ઉસકી ઉઠની હિસ્સેદારી, એના સિદ્ધાંત સાથે ગરીબોને સામાજિક રીતે ન્યાય મળે એ માટેની લડત કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પણ લડશે અને સડકથી લઈને સંસદ સુધી આ મુદ્દા સાથે લડાઈ લડવામાં આવશે. અંગ્રેજોના સમયમાં જાતિ ગણતરી થતી હતી, પરંતુ પહેલી વખતે જાતિ ગણતરી રોકવાનું કામ 51માં જવાહરલાલ નહેરુજીએ કર્યું હતું અને 1991 અને 2001 અને 2011 સુધીમાં જે પણ કોઈ વસ્તી ગણતરી થઈ એમાં ક્યારેય જાતિએ આધાર લીધો નહોતો. અત્યારે જ એમને કેમ યાદ આવે છે? વર્ષો સુધી એમની સરકાર હતી, ઓબીસી અને ઓબીસી હેઠળ આવતી જ્ઞાતિઓને ન્યાય અપાવવા માટેનો જે વિષય, હકીકતમાં તો માંડલ કમિશન અને બક્ષી પંચનો જે રિપોર્ટ હતો એને અભ્રાહીએ ચડાવી વર્ષો સુધી એનામાં એક્શન નહીં લેવાવાળી કોંગ્રેસ સત્તાથી દૂર રહી શકતી નથી અને આજે સત્તા મેળવવા માટે નેગેટિવ નેરેટિવ સમાજમાં ઊભો કરી સમાજની અંદર ખોટા નેરેટિવથી સત્તા પ્રાપ્તિના હવાતિયા મારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.